પ્રભુ ઈસુ ખ્રિસ્તના અદ્ભુત સ્વર્ગીય પ્રેમાળ મહાન મધુર મીઠા નામમાં સર્વને પ્રેમી સલામ. આજ ફરીને એકવાર હું પ્રભુનું અદ્ભુત વચન આ પવિત્ર બાઇબલમાંથી લઈ તમારી મધ્ય આવી રહ્યો છું. અને પ્રભુનું જે વચન હું નહીં પણ મારા મારીને પવિત્ર આત્માના જીવતા જાગતા દેવ તમારી સાથે આપણે સર્વોની સાથે વાતચીત કરે, પ્રભુ સર્વને આશીષ દે. આવો એક નાની પ્રાર્થના કરીએ. સ્વર્ગી મહાન અદ્ભુત ખુદાવન પ્રભુ દીન દયાળુ રાજા, અમારું જીવન, મારું પ્રાણ, શરીર, આત્મા તમારા હાથમાં સોંપીએ પ્રભુ. પવિત્ર ઈશ્વર પ્રાર્થના કરીએ છીએ, બાઇબલના વચનો લઈ પ્રભુ દેવ અમે આ વિડીયોમાં આવી રહ્યા છીએ અને કેટલા બધા પ્રભુ આ ધરતી આ દુનિયા જગતના છેડા સુધીના લોકો પ્રભુ દેવ તારા બાઇબલનું વચન સાંભળે, સમજે, જીવનમાં આશીર્વાદ પ્રાપ્ત કરે. હા પ્રભુ, કેટલા બધા લોકોના જીવનમાં અપૂર્ણતા છે પ્રભુ, તેઓના જીવનમાં સંપૂર્ણતા અને ઉદ્ધાર આવે પ્રભુ એવા વિશ્વાસથી દુઆ કરું છું. પિતાજી, ઘણા બધા લોકો પ્રાર્થના કરવામાં કમજોરી હોય, નબળાઈમાં હોય, સતાવમાં હોય, કઈ પ્રકારની પરેશાનીઓમાં હોય, આ વચન સાંભળતા દરેક લોકો દ્રઢ બને, સ્થિર થાય પ્રભુ અને મંડળીનો ભાગ લે પ્રભુજી. દરેક લોકો વિશ્વાસમાં દિન પ્રતિદિન આગળ વધે, તારો મહિમા મોટો કરે એ પ્રાર્થના ઉદાર કરતા યશુના નામમાં માંગુ છું. વચનથી દરેક લોકોને પ્રભુ જાણ, સમજણ, બળ, બુદ્ધિ, તાકાત આપજો યશુના નામે માંગે પિતા, આમેન. અલ્લો પ્રભુના પ્રિય લોક, અને મને જાણતા ન જાણતા તમામિક મારા તમામિક મિત્રોને ફરીને એકવાર નમસ્કાર છે, પ્રેમી સલામ છે. દિલથી સર્વનો હું આભાર માનું છું કે તમે વિડીયોમાં બની રહ્યો છો. પ્રભુ સર્વને આશીષિત કરે. તો પ્રિયો, આજ આપણે ખાસ એવી એક વાત જાણવાના છે. ઘણા બધા લોકો પ્રાર્થના કરે છે પણ તેઓને પ્રત્યુત્તર મળતો નથી, જવાબ મળતો નથી, માંગણી પૂરી થતી નથી, ઈચ્છા પૂરી થતી નથી, તેઓની મનત પૂરી થતી નથી, તેઓનું ધાર્ય પૂરું થતું નથી. તો પ્રિય, ઘણા વખત આપણા જીવનમાં આપણે માંગીએ છીએ પણ જીવનમાં અવિશ્વાસથી માંગતા હોય, સંદેહ રાખીને માંગતા હોય. તો પ્રભુનું વચન આપણને આજ જાણવા મળે, ટૂંક સમયમાં પ્રભુનું વચન હું પૂરું કરીશ. તો ખાસ કરીને પહેલેથી છેલ્લે તક પ્રભુનું વચન જાણજો, સાંભળજો, સમજજો. વિડીયો કાપે કાપે ન દેખશો. અને આ વિડીયો સાંભળનાર જોનાર દરેક લોકોને પ્રભુ સમજ શક્તિ તંદુરસ્ત તાકાત પૂરી પાડે, હરેકની મનોકામના પ્રભુ પૂરી કરે એવી આચ્છાથી હું પ્રભુનું વચન તમને વાંટું છું. પ્રભુ આશીષિત કરે. દેખો, પ્રભુના પવિત્ર શાસ્ત્રમાં અયુબનો પુસ્તક 22મો અધ્યાયની 27 અને 28 બે કલમમાંથી આપણે આ વાત ખાસ વિશેષ અદ્ભુત પ્રભુનું વચનને આપણે જાણીશું. અયુબ 22, 27 અને 28 અયુબનું પુસ્તક 22મો અધ્યાય તેની 27 અને 28 બે કલમ. તું તેની પ્રાર્થના કરશે એટલે ઈશ્વર તારું સાંભળશે, અને તું તારી માનતાઓ અદા કરશે એટલે કે પૂરી કરશે. પહેલી વાત, જ્યારે કે આપણા જીવનમાં આપણે હિંમત હારી બેઠા હોય છે, ઘણા વખત આપણે ઘણી બધી દવાખાનામાં લોકોને એડમિટ કરતા હોય છે ત્યારે ડૉક્ટરો એમ કહી દેશે કે ભાઈ હવે કોઈનો કોઈ સાંચ નથી, પણ કદાચ તું કોઈ ઈશ્વરને માનતો હતો તો તારા ઈશ્વરની પ્રાર્થના કરજે. બાઇબલ પણ પ્રભુનું વચન અયુબ 22 અને 27 કલમમાં લખ્યું છે, તું તેની પ્રાર્થના કરશે એટલે ઈશ્વર તારું સાંભળશે. શું તમે પ્રાર્થના કરો છો સવેર સાંજ? કેટલા લોકોના જીવનમાં વિશ્વાસથી પ્રાર્થના કરો છો? કેટલા લોકો નાહતી ભાગતી પ્રાર્થના, તૂટી ફૂટી પ્રાર્થના, જેવી તેવી પ્રાર્થના, આળસુ પ્રાર્થના, નખામી પ્રાર્થના ના સાંભળવામાં આવશે. જબ પ્રાર્થના કરો તબ પૂરા મનથી, પૂરા બળથી, પૂરા જીવથી, આત્માના ઊંડાણથી પરમેશ્વરની પ્રાર્થના કરો તો જ ઈશ્વર સાંભળશે. નાહતી ભાગતી પ્રાર્થના નહીં, નાની પ્રાર્થના કરી ચાલો મારે આ કામ છે, મારે અહીં જવું છે, મારે ત્યાં જવું છે, નહીં. પ્રભુનું વચન કે જો જીવનમાં સફળ થવાનું હોય, જો જીવનમાં આશીર્વાદ પ્રાપ્ત કરવાનો હોય, જો જીવનમાં આપણી પોતાની મનતો પૂરી કરવાની હોય, આપણું ધાર્ય પૂરું કરવાનું હોય, તો અમારા જીવનમાં એક સખ્સાઈથી, એક શું કહેવાય કે આત્માના ઊંડાણથી, અંધકરણોમાંથી પરમેશ્વરને પોકારવાનું છે અને કહેશે કે તું તેને પ્રાર્થના કરશે એટલે ઈશ્વર તારું સાંભળશે. કેટલા લોકોએ પ્રાર્થના કરી ફેલ, ફાલતુ, બેકારગી હશે, પણ આજ ઈશ્વર
આ વચન આપે છે કે જો તમે વચનમાં બની રહેશો અને વચનને અનુસાર તમે બોજથી લાગણીથી એકતાથી આત્મસહાયથી તેની પ્રાર્થના કરશો તો 100 ને 100% તમે તમારા જીવનમાં પ્રાર્થનાનું ફળ જરૂર મેળવશો. ઓકે, બીજી વાત, અને તું તારી માનતા પૂરી કરશે, અદા કરશે ને મતલબ પૂરી કરશે. ઘણા વખત જીવનમાં તમે પ્રભુને છોડીને પ્રાર્થના કર્યા વગર, વિશ્વાસ કર્યા વગર, લાગણીથી બોજથી આત્મસહાયથી પ્રભુને ભજ્યા વગર તમે તમારા કેટલા બધા કામોમાં દોડ્યા હશો, કેટલું બધું મનતો માની હશે, સફળ નહીં થયો હોય. પણ આજ બાઇબલ કહેશે કે જો તું યહોવા તારા દેવની પ્રાર્થના કરશે તો તે સાંભળશે. બીજી વાત કે હવેથી તું તારો એક એક મન ધાર્યો પૂરું કરે, તારી મનોતો પૂરી કરી. ઓકે, ત્રીજી વાત, વળી તું કઈ બાબત વિશે ઠરાવ કરશે તો તે ફળીભૂત થશે. ઘણા વખત જાણીએ આપણે કે કોઈ પણ સરકારી કામ આપણે લીધું હોય તો એ લેધા પહેલા, કર્યા પહેલા એનું શું કરવું પડે, ઠરાવ આપવો પડે. સરકારી કામ જેસે કે આપણે કોઈ પણ કામ લેતા હોય તો એનો ઠરાવ હાલવો પડે. વૈસે બાઇબલમાં પણ પ્રભુનું વચન કહેશે તું કઈ પણ બાબત વિશે ધારે કે આવનાર સમયની અંદર મારે આ કાર્ય કરવાનું છે, મારું આ સપનું, મારું આ લક્ષ, મારું આ દર્શન, મારું નોકરી કરવાનું, મારું મહેનત કરવાનું, મારે મજૂરી કરવાનું, મારો આ લાવવાનું, મારે ગાડી લાવવાનું, મારે જીસીબી લાવવાનું, મારે ટ્રાવેલ્સ લાવવાનું, મારે કેટલું બધું પ્રકારનું મારે, મારી મનત છે, મારો ઠરાવ છે, મારા જીવનમાં હું પ્રભુની સેવા કરીશ, મારા જીવનમાં હું પ્રભુની મંડળી બાંધીશ, હું કઈ સારું કાર્ય કરીશ. બાઇબલમાં લખ્યું છે વળી તું કઈ બાબત વિશે ઠરાવ કરી તો તે ફળીભૂત થશે. કેટલા વખત તમારા ઠરાવ કેન્સલ ગયા હશે, કેટલા વખત તમારું ધાર્યો આડું નહીં આવ્યું હશે, કેટલા વખત તમારી મહેનત ફાલતુ બેકારમાં ગઈ હશે, આજ ઈશ્વર તમને કહે છે કે જો તમે અંધકરણથી પ્રસ્તાપ સહિત પરમેશ્વરની પ્રાર્થના કરશો તો ઈશ્વર સાંભળશે. બીજી વાત, તારું મન ધાર્યું પૂરું થશે. ત્રીજી વાત, તું કંઈ પણ બાબતમાં તું ઠરાવ કરે તારા બધા ઠરાવ સફળ થશે. ચોથી વાત, ફળીભૂત થશે ને સૌથી વાર લખ્યું, અને તારા માર્ગો ઉપર દેવ પ્રકાશ પાડે. તારા કામો કદી અંધકારમાં નહીં જાય, તારા કામો કદી ડટાઈ નહીં જાય, રોકાઈ નહીં જાય, પડી નહીં જાય, તારા કામો દેવના જ્વાળામાં, દેવની નજરમાં બધા પ્રકાશિત સારી રીતે સહી સલામત રીતે પ્રભુ પૂરા કરશે. શું તમે પ્રાર્થના કરવા માંગો છો, વિશ્વાસમાં દ્રઢ થવા માંગો છો, તો પ્રભુ પરમેશ્વરને પોકારો. જેસે કે નવા કરારની અંદરથી આપણે જાણીએ, ત્યાં આગળ લખવામાં આવ્યું છે યાકૂબનો પુસ્તક 1 હરદીની 6 કલમમાં લખ્યું છે, પરંતુ જબ તમે પ્રભુની પાસે માંગો છો, તો અહીં પ્રભુનું વચન કહેશે કે પરંતુ કંઈ પણ સંદેહ રાખ્યા વગર વિશ્વાસથી માંગવો. કેવું માંગો? વિશ્વાસથી. અને વિશ્વાસથી માંગનારને પ્રભુ પરમેશ્વર 100% એમના જીવનમાં આશીર્વાદ 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 આપે છે. બરાબર. પણ નીચેની વાતમાં એમ લખવામાં આવ્યું, કેમ કે જે કોઈ સંદેહ રાખે છે તે પવનથી ઉછળતા તથા અફળાતા સમુદ્રના મોજા જેવો છે. એવા માણસ છે પ્રભુ તરફથી કઈ મળશે એવું ન ધારવું. ઘણાના જીવનમાં સંદેહ વારે માંગ્યું છે, મળશે કે નહીં, ધાર્યું આડું આવશે કે નહીં, મનત પૂરી થશે કે નહીં, ઠરાવ પૂરો થશે કે નહીં, નક્કી કરેલું થાય કે નહીં, સંદેહ અવિશ્વાસ સફળ નહીં થાય. બાઇબલમાં લખ્યું જે કંઈ કરો વિશ્વાસથી કરો, પ્રાર્થનાથી કરો. બે મનવાળો માણસ પોતાના સઘળા કાર્યમાં અસ્થિર છે, કદી સ્થિર થતું નથી, કદી સફળ થતું નથી. બે મનવાળો થાય કે નહીં થાય, થાય કે નહીં થાય. બાઇબલમાં લખ્યું છે બે મનવાળો માણસ કદી સ્થિર થતું નથી, કદી આશીર્વાદ પ્રાપ્ત કરતું નથી, જે તે એક મન રાખીને પરમેશ્વરની સેવામાં, ભક્તિમાં, નીતિમાં, નિયમ આત્મીયતામાં દિન પ્રતિદિન બળો, જેથી પરમેશ્વર તમારા સર્વ કામોમાં ભલાઈ આશીષ કરે. આવો કેટલા લોકોના કામો રોકાઈ રહ્યા છે, આવો કેટલા લોકોના મનત પૂરી થતી નથી, આવો કેટલા લોકોનો ઠરાવ કેન્સલ ગયા છે. આજ મેં પ્રભુના દાસ તમારી મધ્યમાં રહીને દુઆ કરું, પ્રભુ હરેકની મનો તો પૂરી કરે. ગ્લોરી ટુ ગોડ.
Love you, Lord Jesus Christ. Yehovah Ire, Yehovah Rapha, Yehovah Nissi, Yehovah Salom, Yehovah Sama, Yehovah Ruha, Yehovah Ruhi, Yehovah El Ruhi, Yehovah Elisher, Dai Prabhu, Amanu Yel Prabhu, Gaikal, Hamna, Aptikal, Din Pratidin, Yuguna, Yug, Jagatana, Pratamti, Jagatana, Antetakna, Serva Kalna, Prabhu, Andi, Alpha, Omega, Marak, Satya, or Jivan Parmeshwar, Raja, Oh Prabhu, Metara, Shiva, Prathna, Karupa, Vitratma, Ah, Video Prabhu, Kitlava, the Loko, Hamle, Jane, Oh Prabhu, Hamizat. દર્શન સફળતા નથી, લક્ષ્ય પૂરું થયું નથી. પવિત્ર પિતા, આ અયુબ 22:27-28 વસન દ્વારા પ્રભુ મેં ખરેખર તમારા પવિત્ર જીવતા વસન જાણ્યા છે. આજથી પ્રભુ હું પ્રાર્થના કરું છું બાઇબલના વચન દ્વારા પ્રભુ દરેક લોકો પ્રભુ વચન ને અનુસાર વિશ્વાસના માર્ગમાં પ્રાર્થનામાં દિન પ્રતિદિન બની રહે. અને કેટલા લોકો ઠેકાદારી કરે, કેટલા લોકો કડિયા કામ કરે, કેટલા લોકો સેન્ટિંગ કામ કરે, નોકરી કરે, સેવા કરે, ધંધા કરે, મજૂરી કરે, મહેનત કરે પ્રભુ, ખેડૂત કામ કરે પ્રભુ, જે કઈ કાર્ય આ ધરતીમાં રહીને તેઓ કરે, પવિત્ર આત્મા બાઇબલના વચનને અનુસાર પવિત્ર પ્રભુ આજથી તેઓ પ્રાર્થના કરે એટલે સ્વર તમે સાંભળવાનો. અને પ્રભુ આજથી તેઓને હરેકની માનતાઓ પૂરી થવાનો. આજથી ઈશ્વર તેઓને હર એક ઠરાવ પરમેશ્વર તને પોકાર કરવાથી તેઓના જીવનમાં જે ધારે તે સફળ થાય, ફળીભૂત થાય. હે ઈશુ મસીહ, તારા પવિત્ર સામર્થ્ય નામમાં ગો. આ દુનિયામાં કેટલા અડવાટે પ્રભુ છે, કેટલા રોગ દુઃખ ભૂત ભૂત પલિકમાં ભૂત બેડામાં અંધકારની શક્તિઓમાં આ પ્રભુ કેટલા લોકો પીડિત પડ્યા છે પ્રભુ, કેટલા લોકો રોજગાર બેરોજગારીમાં, કેટલા લોકો બીમારી બેકારીમાં પડ્યા છે. હર એક ને તારી આંખ નજરમાં પ્રકાશિતમાં લાવ, બધા લોકો આશીર્વાદ પ્રાપ્ત કરે, અનંત જીવન જીવે, અને પ્રભુ તારો મહિમા મોટો કરે, તારો રાજ્ય બંધાવી કૃપા બક્ષણ આશીષ કર. માન મહિમા ગૌરવ જીવન પાણી જત તમુન મળતા દેવ યેશુના નામ તકી માંગલો, સાંભળો સુખર માન્ય કરો, આશીષ કરો. હે મારા આત્મા યહોવાની સ્તુતિ માન, મારા ખરા અંતકરણ તેના પવિત્ર નામની સ્તુતિ માન. હે મારા આત્મા યહોવાની સ્તુતિ માન, તેના સર્વકાર તો બોલીને જાઓ. દેવ આપનો પ્રેમ પિતા પુત્ર પવિત્ર આત્માની સંગત એમ સર્વની સાથે હંમેશા હોજો પિતા. આમેન. જય ઈશુ.